પ્રેરણા મહિલા મંડળ અને અખિલ રાજગોર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ડોક્ટર્સ ડેની ઉજવણીના ભાગરૂપે ડોક્ટર ઉર્મી એચ રાજદેના સહયોગથી સમસ્ત ભાઈ બહેનો અને દીકરીઓ માટે હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરોના ગાઈડલાઇન્સ મુજબ સોશિયલ ડિસ્ટન્સ અને દરેકને ફરજિયાત માસ્કના નિયમો સાથે નિઃશુલ્ક ચેકઅપ સાથે દવાઓ પણ લાભાર્થીઓને આપવામાં આવી હતી। મોટા પ્રમાણમાં ભાઈ બહેનો અને બાળકો અને દીકરીઓએ લાભ લીધો હતો। શાળામાં ભણતી દીકરીઓ તેમના સ્વાસ્થ્ય અને હાઇજીન માટે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રમુખ દિવ્યાબેને સ્વાગત કર્યું હતું અને કોરોના કાળમાં સેવા આપી રહેલા ડોક્ટર અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો। ખાસ કરીને પોતાના જીવન આપીને ઘણા લોકોની જાન તેમણે બચાવી હતી, તેમણે શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેરણા મહિલા મંડળના સલાહકાર વંદના ભાવશાર, પ્રમુખ દિવ્યાબેન વૈદ, હિનાબેન ભાવશાર, કામિનીબેન ગોર, ભવિષ્યાબેન ગોર, રાધિકાબેન ગોર તેમજ અખિલ રાજગોર મહિલા મંડળના પ્રમુખ કૃપાબેન નાકર, અંજુબેન ગોર, ગીતાબેન જોશી, અશ્મિતાબેન ગોર, વૈશાલીબેન ગોર, હિનાબેન ગોર, હેમાબેન ગોર, ઉમાબેન વગેરે સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી। અખિલ રાજગોર મહિલા મંડળના પ્રમુખ કૃપાબેન ગોરે આભાર વ્યક્ત કર્યો હતો અને સાથે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં બંને મંડળો દ્વારા વિવિધ સામાજિક સેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, બધા લોકો જરૂરથી લાભ લેશે। નમસ્કાર, મારું નામ કૃપા ધવલ ગોર છે, હું શ્રી અખિલ કચ્છી રાજગોર મહિલા મંડળની પ્રમુખ છું। આજરોજ ડોક્ટર દિનના દિવસે શ્રી પ્રેરણા મહિલા મંડળ અને શ્રી અખિલ કચ્છી રાજગોર મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે તમામ દર્દીઓ માટે શરીરની તો કોઈ પણ જાતની તકલીફ હોય એના માટે ઉર્મીબેન રાજદે દ્વારા આજે અમે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું। કોરોનાની ગાઈડલાઇન મુજબ માસ્ક પહેરવું, હાથ સેનિટાઈઝ કર્યા અને સોશિયલ ડિસ્ટન્સ, આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું। નાના મોટા બહેનો તમામે આ મેડિકલ કેમ્પમાં જે શરીરની તકલીફ હતી એ બધાનું નિવારણ થઈ શકે અને ખાસ તો આ કેમ્પની અંદર કોઈ પણ જાતની ફી લીધા વિના તમામ દર્દીઓને ચકાસણી અને ફ્રી ઓફ દવાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ સાથે સાથે આ મંડળની કેટલી બધી બહેનો એવી છે કે જે શાળાઓમાં ભણતી દીકરીઓને એમના સ્વાસ્થ્ય અને એના હાઇજીન માટે સેનિટરી પેડનું પણ વિતરણ કરે છે, કારણ કે આજે દીકરીઓ સ્વસ્થ હશે ને તો જ શાળામાં સારું શિક્ષણ મેળવી શકશે। અને આ કોરોનાની ગાઈડલાઇન માટે આપણે આમ જોવા જઈએ તો ઘણી જ બધી મુશ્કેલીઓ વચ્ચે આજે શિક્ષણ કાર્ય પણ ચાલી રહ્યું છે અને આ બંને મંડળના સહકારથી આજે જે ડૉક્ટરોએ કોરોના વોરિયર્સ તરીકે પોતાના જે જીવનનું બલિદાન પણ આપી દીધું છે એ તમામને આજે અમે સૌએ સાથે મળીને શ્રદ્ધાંજલિ આપી હતી। અને ખાસ એક જ વિનંતી સૌને કરવામાં આવી હતી કે આપણે તમામ સરકારની ગાઈડલાઇન મુજબ જે સરકારના આદેશો છે એને આપણે માનીએ તો આપણે કોઈ પણ ડૉક્ટરો પાસે જવાની જરૂર નહીં પડે કે આપણને આવા મેડિકલ કેમ્પો પણ યોજવાની જરૂર નહીં પડે। આ એના માટે યોજવાની જરૂર પડે છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી ફરજ ચૂકી રહ્યા છીએ। તો આ કેમ્પ દ્વારા એક સુંદર સંદેશ પણ આપવામાં આવ્યો કે સરકારશ્રીની ગાઈડલાઇનનું આપણે સૌ સાથે મળીને પાલન કરીશું અને આગામી સમયમાં પણ આપણે કોરોનાને કેવી રીતે માત આપી શકીએ એના માટેના પ્રોજેક્ટની પણ ચર્ચા કરવામાં આવી। પ્રમુખ શ્રી દિવ્યાબેન વૈદ, જેઓ પ્રેરણા મહિલા મંડળમાં સક્રિય પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, એમણે સૌને આવકાર આપ્યો હતો અને મારા ભાગે સૌનું આભાર વિધિ કરવામાં આવી હતી અને ખાસ બધાને વિનંતી અમે કરી હતી કે સૌથી વધારે ને વધારે શાળાઓમાં દીકરીઓને શિક્ષણ મળે, એમનું સ્વાસ્થ્ય સારું રહે, હાઇજીન વગેરેના જે માર્ગદર્શન આજે પણ અમે આજે વર્કશોપ રાખ્યું એમાં પણ આ બાબતને આવરી લીધી હતી। તો સૌને ફરીવાર એક વિનંતી કરવામાં આવી હતી કે સરકારની ગાઈડલાઇનને આપણે અક્ષરશઃ પાલન કરીએ।